કોરોનાની બીજી લહેરમાં દેશ તેમજ ગુજરાતમાં કેસની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો, ત્યારે જે વિસ્તારમાં વધુ કેસ આવે છે ત્યાં લોકડાઉન આપવામાં આવતું હતું। સાથે ઘણી જગ્યાએ વેપારીઓ અને વહીવટીતંત્ર દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન પણ આપવામાં આવતું હતું। ત્યારે ધાંગધ્રામાં કોરોનાના કેસમાં વધારો થયો હતો તે સમયે શહેરના વિવિધ વેપારીઓ અને સંગઠનો સાથે વહીવટીતંત્રની મીટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં સપ્તાહમાં 4 દિવસ સવારથી બપોર સુધી વેપારીઓને વેપાર કરવાની છૂટ આપવામાં આવી હતી અને સપ્તાહમાં 3 દિવસ શહેર સંપૂર્ણ બંધ રાખવામાં આવે તે નિર્ણય લેવામાં આવ્યો હતો। એ નિર્ણય 31/5 સુધી અમલીકરણમાં હતો। હાલ કેસમાં ઘટાડો જોવા મળતા હવે આજથી વેપારીઓ રાબેતા મુજબ પોતાના ધંધા કરી શકે તે માટે છૂટ આપવામાં આવી છે, પણ સરકારી ગાઈડલાઇન્સનું પાલન કરવામાં આવે તે પણ જરૂરી છે। ત્યારે આજથી શહેરના વેપારીઓ પોતાના ધંધા કરી રહ્યા છે અને સાથે સાથે સરકારી ગાઈડલાઇન્સ મુજબ સોશિયલ ડિસ્ટન્સ રાખી માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરીને વેપારીઓ વેપાર કરી રહ્યા છે। આજથી આખો દિવસ વેપાર કરવાની છૂટ આપવામાં આવતા શહેરની બજારમાં લોકો ખરીદી કરવામાં આવતા થયા હતા અને વેપારીઓ પણ પોતાનો વેપાર કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, આશીષ પરમાર, લોકસામના ન્યૂઝ, ધાંગધ્રા। કોરોનાની મહામારીની બીજી લહેરની અંદર લોકડાઉન આપેલ સ્વૈચ્છિક વેપારી અને તંત્ર, નગરપાલિકાના પ્રમુખશ્રી, નાયબ કલેક્ટરશ્રી, કલેક્ટરશ્રી, ડેપ્યુટી કલેક્ટરશ્રી બધાની બેઠક મળી અને ધાંગધ્રા વેપારી એસોસિએશને 1.5 મહિનો લોકડાઉન આપેલું, એની અંદર અઠવાડિયામાં 4 દિવસ દુકાન ખુલ્લી રહેતી હતી અને 3 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન રાખતા હતા। હવે કોરોનાની મહામારીનું જોર થોડું ઘટી ગયું છે એટલે લોકતંત્રની અંદર ગઈકાલે મિટિંગ થયેલી વેપારી એસોસિએશનની અને કલેક્ટર સાહેબની અને નગરપાલિકા પ્રમુખશ્રીની, એમાં એવું નક્કી કરેલ કે હવે પછી રેગ્યુલર ફૂલ ડે।